આજે આપણે શકરિયાની બે રીતની રેસીપી જોઈશું. એકદમ ટેસ્ટી એવી બને છે અને શકરિયાના જે બાઇટ્સ છે તે આપણે બારે લારી પર મળે ને એ રીતે બનાવીશું. અને ચિપ્સ પણ બહુ ટેસ્ટી એવી બને છે. એક વખત બટાકાની ચિપ્સના બદલે એક વખત આ ફરાળમાં ટ્રાય જરૂરથી કરજો. બહુ ક્રિસ્પી પણ બને છે અને ફટાફટ તૈયાર થઈ જાય છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે આ રીતનું કોઈ પણ એક વાસણ લઈ લેશું, લોયું કે કોઈ પણ વસ્તુ લઈ શકો છો. મેં અત્યારે લોખંડનું લોહી લીધેલું છે, તેમાં મેં મીઠું એડ કરેલું છે. અને આ જે મીઠું છે તે વારંવાર યુઝ કરેલું છે, મતલબ કે કાંઈ પણ કેક હોય કે એવું કંઈ પણ બનાવવાનું હોય ત્યારે હું વારંવાર આ મીઠાને યુઝ કરતી હોઉં છું. એ મીઠું જ મેં તેમાં રાખેલું છે. તેની ઉપર એક સ્ટેન્ડ ગોઠવી દેશું અને ત્યારબાદ શક્કરિયાને મેં ધોઈને લૂછીને લીધેલા છે. તો બને ત્યાં સુધી આ રીતે જ્યારે આપણે શેકીએ શકરિયા, તો શું કરવાનું કે થોડા બહુ જાડા નહીં પણ થોડા એવા પતલા એવા હોય એવા શકરિયાની પસંદગી કરવી. હવે આપણે તેને હાઈ ગેસની ફ્લેમ ઉપર તેને આ રીતે ઢાંકીને રાખી દેશું. આનાથી શું થશે કે સરસ એવા શકરિયા જે છે તે તેની વરાળમાં જ બફાશે અને બહુ સરસ એવા મીઠા એવા શકરિયા બનશે. તમે જો કુકરમાં પાણી એડ કરીને બનાવતા હોય ને તેના કરતાં તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને જે આપણે લારી ઉપર ખાઈએ તો તે શકરિયાને પણ ચૂલામાં, એટલે કે જે કોલસા ઉપર ને એ રીતે સગડીમાં તેને શેકેલા હોય છે, તો એ રીતે જ બહુ સરસ એવા ટેસ્ટી એવા આ શકરિયા બનીને તૈયાર થશે. તો જરૂરથી એક વખત આ રીતે બનાવજો. થોડી વાર થાય તમને એવું લાગે કે એક બાજુ થોડા ચડી ગયા છે તો તેને ફેરવી દેશું અને ફરીથી તેને ઢાંકીને કૂક થવા માટે રાખી દેશું. અહીંયા તમારે બહુ તામઝામ કરવાની જરૂર નથી. 20-25 મિનિટ જેવો આશરે ટાઈમ લાગશે, એનાથી ઓછો પણ ટાઈમ લાગી શકે. જેવા શકરિયાની સાઇઝ હોય એ પ્રમાણે થઈ શકે. તો આ રીતે આપણા શકરિયા જે છે તેમાં મેં ચપ્પુ એડ કરીને જોઈ લીધેલું છે. સરસ એવા શકરિયા જે છે અંદર સુધી બફાઈ ગયા છે. તો આ રીતે શકરિયાને આપણે બહારે કાઢી લેશું અને તેને કમ્પ્લીટલી ઠંડા થવા માટે રાખી દેશું. અને આગળ તેની બાઇટ્સ અને તેનો મસાલો આપણે બનાવીશું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. હવે આપણે બીજી રેસીપી જોઈશું. તો તેના માટે મેં શકરિયા લીધેલા છે આ રીતના. હવે આ જે રેસીપી બનાવીએ, ચિપ્સ બનાવીએ, તેમાં જે શકરિયાનો યુઝ કરીએ તે થોડા જાડા હોય એવા શકરિયાનો યુઝ કરવાનો છે. અને બંને વખત જે ચિપ્સ કરીએ કે જે બાફીએ એમાં શકરિયા ચાખીને એડ કરવા, કારણ કે એક ઘણા શકરિયા કડવા પણ નીકળતા હોય છે, તેનો ટેસ્ટ બહુ સારો હોતો નથી. તો ચાખીને મૂકવા એટલે આપણી જે મહેનત છે તે વેસ્ટ ન જાય. તો હવે આપણે આ રીતે તમે જોઈ શકો છો મેં શકરિયા જે છે તે થોડા જાડા એવા લીધેલા છે અને તેની છાલ કાઢી લેશું. અત્યારે મેં તમને બધા શકરિયાની છાલ કાઢીને બતાવી દીધેલી છે, પણ તમે જ્યારે કરો ત્યારે શું કરવાનું કે એક એક શકરિયાની છાલ કાઢતી જવી અને ચિપ્સ પાડતી જવાની. હવે છાલ કાઢીને આપણે શકરિયા રાખી દેશું. ત્યારબાદ એક વાટકામાં મેં એક ચમચી જેટલું મીઠું અને થોડું પાણી એડ કરી દીધેલું છે અને મીઠું સરસ એવું ઓગાળી લીધેલું છે. તો હવે તેનો આપણે યુઝ કરીશું. તો મેં સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર, મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ થોડી રાખવાની છે, બહુ વધારે હાઈ નહીં પણ મીડિયમ ટુ હાઈ બાજુ રાખવાની છે. થઈ જાય તેલ આવી જાય એટલે આપણે ચિપ્સને એક હારે જ, જે રીતે આપણે બટાકાની વેફર પાડીએ એ રીતે જ, એ જ સંચામાં આપણે શકરિયાની વેફરને પાડી દેશું. તો આ રીતે એક વખત કમ્પ્લીટલી બધી જે વેફર છે તે સમાઈ જાય એટલે આપણે પાડી દેશું અને તેને સેટ થવા માટે રાખી દેશું. થોડી એવી રીતે સેટ થઈ જાય એટલે આપણે જે પાણી મીઠાવાળું બનાવેલું છે તે થોડું એવું એક ચમચી જેવું એડ કરીશું. જ્યારે પણ તમે પાણી એડ કરશો એટલે થોડા છાંટા ઉડશે, એટલે એ વાતનું થોડુંક ધ્યાન રાખવું, કારણ કે તેલમાં પાણી પડે એટલે થોડા છાંટા ઉડે. હવે આપણે આ જે વેફર છે તેને ક્રિસ્પી સરસ એવી થઈ જાય ત્યાં સુધી આપણે કરી લેશું. તમને એવું લાગે કે ક્રિસ્પી ક્યારે થશે, તો તમે જ્યારે પણ તેને ફેરવતા હશો ને ત્યાં જ તમને ફીલ થશે કે એ છે ચિપ્સ છે તે સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે. આ ચિપ્સને તળાતા બહુ વાર પણ નથી લાગતી અને બહુ સરસ એવી ટેસ્ટી લાગે છે, કારણ કે એની જે નેચરલ ટેસ્ટ હોય છે શક્કરિયાનો તે સ્વીટ હોય છે. અને એમાંય તે આપણે ઉપરથી થોડું એવું મીઠાવાળું પાણી એડ કરીએ છીએ જ્યારે જે તળાય છે ત્યારે, એટલે સોલ્ટી પણ બની જાય છે, એટલે ખારી અને થોડી મીઠાશવાળી બહુ સરસ એવી ચિપ્સ બને છે. બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને બહુ જ ભાવ એવી થાય છે. મારા ઘરમાં બધાને બહુ ભાવેલી. તમે જરૂરથી ટ્રાય કરજો. અને ક્યારે તમને બહારની વેફર કંઈક એવું કંઈક ખાવાની ઈચ્છા થતી હોય ને તો શકરિયા અત્યારે બહુ સારા એવા પ્રમાણમાં માર્કેટમાં આવે છે,
તો જરૂરથી આ રીતની ચિપ્સ ઘરે બનાવજો. કંઈ જ વાર નથી લાગતી, ફટાફટ તૈયાર થઈ જશે. તેલ મૂકશો ત્યાં સકરિયાની છાલ પણ નીકળી જશે, એટલે ફટાફટ બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે મેં બીજી બેચ પણ તૈયાર કરી લીધેલી છે, તો તમે તેનો અવાજ પણ સાંભળી શકો છો કેટલી ક્રિસ્પી બની છે. બહુ સરસ એવી બની છે ને, જેટલી બનાવશો ને બધી ચટ થઈ જશે એ મારી ગેરંટી છે. બહુ ટેસ્ટી એવી લાગે છે. મેં તમને ટેસ્ટમાં કીધું એ રીતે ગળાશ અને ખારાશ બંને આવશે ને, એટલે ખાવાની બહુ જ મજા આવશે. તો જરૂરથી આ રીતની ચિપ્સ ઘરે બનાવજો અને મને કમેન્ટ જરૂરથી કરજો કે તમને આ રેસીપી કેવી લાગી. આપણે 11 છે કે રામનવમી છે, શિવરાત્રિ છે, આવું બધું આવતું જ રહેતું હોય છે વ્રત ને એવું બધું, તો ત્યારે તમે આ રીતનું જરૂરથી રેસીપી બનાવીને ટ્રાય કરી શકો છો. હવે આપણે જે શક્કરિયા જે છે તેને ઠંડા કરવા માટે રાખેલા હતા, જે બાફેલા છે એ, તે સરસ એવા ઠંડા થઈ ગયા છે. તો તેની હવે આપણે છાલ કાઢી લેશું. તો આસાનીથી હવે તેની છાલ નીકળી જશે. આ રીતે શેકીએ જે શક્કરિયા, તેનું એક રીઝન એ પણ છે કે તેમાં જે એના પાણીના લીધે જ તે અંદરથી સરસ એવા બફાણા હોય છે, મતલબ કે તેની વરાળને લીધે જ એમાં સરસ એવા બફાણા હોય છે. આપણે કોઈ ઉપરથી પાણી એડ કરેલું નથી હોતું, એટલે જે કુકરમાં કરીએ ને તો કેવું થાય કે તેમાં જે બહારનું પાણી હોય છે તે પણ તેમાં મિક્સ થઈ જાય છે, એટલે થોડા એવા તેનું ટેક્સચર અલગ આવે. અને આ જે છે તે આખા આખા બાઈટ જ રહેશે, જે આપણે લારી પર ખાઈએ એ રીતનું જ થાય છે. તો હવે આ રીતની મેં બધા શક્કરિયાની છાલ કાઢી લીધેલી છે અને તેના બાઇટ્સ કરી લીધેલા છે. હવે તેનો મસાલો બનાવી લેશું. તો તેના માટે મેં અહીંયા એક વાટકામાં થોડો ચાટ મસાલા પાવડર, શેકેલા જીરાનો પાવડર અને થોડું એવું સંચળ પાવડર અને કાળા મરીનો પાવડર એડ કરેલો છે. તમારે અહીંયા લાલ મરચું પાવડર એડ કરવું હોય તો પણ કરી શકો છો. બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું. ત્યારબાદ જે આપણી શક્કરિયાની બાઇટ્સ છે તેની ઉપર આ મસાલો સ્પ્રિંકલ કરી દેશું. આપણે લારી પર લઈએ તો તેની ઉપર પણ સરસ એવો મસાલો સ્પ્રિંકલ કરીને જ આપતા હોય છે. હવે આ જે બાઇટ્સ છે તેની ઉપર સરસ એવું મસાલાનું કોટિંગ થઈ ગયું છે, તેને ટોસ્ટ કરી લીધા પછી તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. અને શક્કરિયાને ખટાશ એવો ટેસ્ટ આપવા માટે ઉપરથી લીંબુ સરસ એવું નીચોવી દેશું. બહુ સરસ એવા ટેસ્ટી એવા શક્કરિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. આ શક્કરિયા અને પેલી ચિપ્સ પણ બહુ ટેસ્ટી એવું લાગશે તમને. આ રીતે શક્કરિયા બનાવશો ને તો બધાને બહુ જ ભાવશે, બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને બહુ જ ભાવે છે. તો જરૂરથી આ બંને રેસીપીઓ ટ્રાય કરજો અને મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે. અને આજની બંને રેસીપીઓ તમને સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવી દેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. Thank you for watching.